સાચા સંતો ની માથે ભક્તિ કેરા મોડ, સાચા સંતો એને શું ગળામાં પાટિયા હોય? કેમ આપણે માનવા સાચા સંતો છે? વાણીમાં બાપુ એક એક શબ્દ તમને મને કઈક શાન કરે છે. સંતો એ છે ને આમાં જીવન હોમી દીધા. આપણે બુજારું ઢાંક્યું સાંટો નથી પડતો. અરે બાપુ જેને વાગી ગયા ને ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરથરી મૂકીને નીકળી ગયા, કઈ છે જ નહીં વાતમાં. આ તમને મને બાપુ ઉતરે એવું છે નહીં. એની માટે જરૂર આપણે સદગુરુ ની પડે છે. પણ હવે સદગુરુ કે એ નથી કરવું, ત્યાંથી સમજાવવાનું. સંતો ની માતે બાપુ જબુમાં તમે વિચાર તો કરો. સવારામ બાપા ને જબુમાં કાલ હવાર ની વાત કહેવાય. અને વાણી એમનામ ન બને. વાણી માટે બાપુ છે ને અંતર ની વેદના હોવી જોઈએ. જયારે રુદિયા રોવે ને ત્યારે ઓટોમેટિક બાપુ સતાર બાપુ ને જયારે બ્રહ્મ જ્ઞાન થયું અને પછી દુનિયા એને ગાંડો કે છે કે આ જો ભજનમાં ભજનમાં પાગલ થઈ ગયો, ગાંડા જેવો રખડે છે, ચારે બાજુ પીડો રહે છે. અને પછી સતારના બાપુ અંદર થી વાણી નીકળે કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે હરું છું ફરું છું, હું ગાંડો છું તમે ગાંડો, તો મારો રામ ને હું બે જાણીએ છીએ. ભલામણ નજાવું નજાવું કુમાર કે કદાપી, વિચારી વિચારી બાપુ આ દુનિયામાં મેં પગલા ભર્યા છે ને એ વિચારી વિચારીને ભર્યા છે. તમે જોવો તમે ક્યાં છો. અરે શું સતારની વાણી કે છે ભલામણ એમ જબુ માને. અને સવારામ બાપાને બજાણાની જેલમાં પૂરે, વિચાર તો કરો તમે એમાં કેવું ભજન કર્યું છે. હળાહળ કળિયુગમાં આ જેલના તાળા તોડ્યા છે મારા રામ, 50 થી 60 વર્ષની વાત. તેથી જબુમાં સવારામ બાપાને કહે કે બાપુ આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો, આ અમે તમારો ભરોહો કર્યો, તમારી પાસે કંઠી બંધાવીને તમારી ભેગા ભજન કર્યા એ અમારો આ ગુનો, મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ મારા નાચ જોવા નહીં આવે તો તમારી મારી માથે આ દુનિયા શું વિતાડશે. તેથી સવારામ કે જબુ શાંતિ રાખ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ જવા નથી દીધી, તું શું કામ ને મુજાસ. અને પછી જ બાપુ જબુ ને વાણી નીકળે, ખૂટલ રે પોરો ને વધ્યો ખેઈ, દુનિયા બતાવે ડારો, મારા નાથ શું ભજન ની વાતો કરીએ ભલામણ. એમ નામ ભજન બનતા હોત તો અત્યારે આધુનિક યુગ છે, કોમ્પ્યુટર નો યુગ છે, એક ભજન તો બનાવીને મૂકો બજારમાં. અરે લોહીમાં વણાઈ જાય. આ વાણીમાં બાપુ છેલ્લે જબુમાં ને સવારામ બાપા કહે છે કે જબુ મારી પાસે કંઈક માય, તારા જેવા શિષ્ય મને વિશ્વાસો કોઈ નહીં મળે. અરે શું સવારામ બાપાનો બાપુ રુદિયો રોયો છે છેલ્લે. અડધો અંગ જમનામાં રહી ગયા બાપુ જબુમાં કરી ગયા. જબુ કઈક માગ જબુ માગ, ઈ કે પણ બાપુ મારે શું માગું, તમારા જેવા સમર્થ સદગુરુ હોય અને તમે મને આય સુધી પહોંચાડી, હવે મારે બીજું માગવાનું શું હોય. ઈ કે પણ કઈક તો માગ કઈક તો માગ. અને છેલ્લે જબુમાં એમ કે જુગ જુગ જોડી અમર રાખજો, મારા બાપ તમે મને ભેળીને ભેળી રાખજો, આ વેદના જો તમારી મારી હોય ને તો ભજન સમજાય. ભજન એમનામ રાની વાતું નથી નારાયણ. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને કે હાથી નું લગાડ્યું, તો હું એમ કહું છું કોઈ કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથી નું શું કામ ચોંટાડ્યું હોય છે. પણ આપણા સકડા ગઈ ગયા એટલે નથી સમજાતું, બાકી 100% સાચું છે. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ હેઠો બે જા ઓલા રાડ્યું પડે છે, તું નડસ વચ્ચે હાથી જેવડો. પેલા બે જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી માં બાપુ ભાણી, આવું કે છે આ તમારા મારા મગજમાં બે, પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? પણ સદગુરુ ની જેને શાન મળી હોય એ બાપુ એમ કહી દે કે હા હોય, નથી મળી એ બાપુ ન માને. ભજન તો કઈ કહેતું હોય છે રામ એમ નામ નથી. અને ભજન ના માર્ગે ચડો એટલે જગત તમારું લોહી પીવાની એ વાતે પાકી છે. ગોપીચંદ ભરતરી બાપુ બે જયારે દીક્ષા લઈને બે નીકળ્યા ને પછી બે જણા સ્મશાનમાં હુતા હતા અને પાણાના ઓશિકા કરી, એટલે બે ચાર બેનો નીકળી. એક બેને કીધું કે બેન ઓલા ગોપીચંદ ભરતરી કઈ આવડા, તો કે હા, તો કે કહે છે ને આમને બધું છૂટી ગયું હોય પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ જે દુનિયા નથી ગમતું, આટલું બધું છોડ્યું ને પાણા ને શું બથોડા ભરવા,
કાઢી નાખીને પાણી, આ દુનિયા છે રામ, પહેરેલાય તમને નો રહેવા દે, ભય હુવારું ભૂખ્યો રાખું શરીર ની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં નિયાલ, પણ ટકવું બાપુ અઘરું છે. એટલા માટે કળિયુગમાં કીધું કેવલ નામ આધાર, નામ સમો વડ કોઈની જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. આ બાપુ છે ને કેવલ નામ આધાર, સદગુરુ મહારાજ નો જો શબ્દ અડી ગયો હોય અને એની જો તમને કઈક લાઇટ થઈ ગઈ હોય તો એનું મંથન કરીને માર્ગે હાલતા થઈ જાવ, વહેલું મોડું ટેશન આવશે એ વાત પાકી છે. બેઠા બેઠા કઈ પતવાનું નથી નારાયણ, અને આમાં ચિઠ્ઠી ક્યારે ફાટશે એ કઈ ખબર નહીં રે. અને પછી તો આંસકા મારવા મળશે ને, પછી કરવું તું કરવું તું પણ ન થયું, કરવું તું પણ ન થયું, પછી આંસકા જ મારવાના. આ બાપુ દેહ ના કોઈ ભરોહા નથી, અને આની માટે બાપુ સંસ્કાર નું સિંચન જોવે. હું એવી બહુ મોટી વાત નથી કરતો, પણ અમારી આ ત્રણ પેઢી છે અત્યારે, લ્યો મારો દીકરો છે અને મારા દીકરાના દીકરા બે છે. ભજન નો પ્રેમ હોવો જોઈએ, તમારી પ્રજાને તમારે પહેલ પાડવા પડે. તમે મંદિરે જાઓ ને તો પ્રજાને એમ થાય કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય, તમે ભજનમાં જતા હોય તો કે દાદા જતા હતા હાલો આપણે ઘડીક જઈ, એમ બાબુ આપણે માર્ગ પાડવો પડે. આપણે છડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડતા હોય તો પછી પ્રજા ન કે દાદા તોડતા હતા આપણે તોડાય, આ ઘરની નિયાળ છે ભલામણ. તમારે કેવા બનાવે એની માટે બાપુ સારી જનેતા જોવે, સારા સંસ્કાર માટે. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણ જે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. હારા સંતાન બાપુ હારી જનેતા સિવાય ન થઈ શકે. એટલા માટે જ મહાપુરુષો કહે છે, એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો, હરણાને કવિ પૂછે છે કે આ તમને વાયે સિંહ જેવા જનાવર વાયે દોડે અને તમે આંબા નો દિયો, તમે આટલું બધું દોડો છો કેવી રીતે, કઈ શક્તિ છે? એટલે હરણીનું બચ્ચું હતું ને બચ્ચું, એ બચ્ચાએ કીધું કવિરાજને કે કવિરાજ અમે આટલું બધું કેવી રીતે દોડી છીએ તમારે સાંભળવું છે, તો કે હા. અને બચ્ચાએ બાપુ જવાબ, જો દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય, એ કે તમારે સાંભળવું છે કે હા. અને બચ્ચું કહે છે કવિને કે મારી માના ઉદરમાંથી બહાર પડ્યા પછી મારી માની જો બે શેડ મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને, જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ, આખું મારી માને હોવી જોઈએ. મારું સંતાન એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને જીજાબાઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહીને 85 ગૌની મજલ કાપી. તમે હું તો પુરુષ છી, પ્રસૂતિની વેદનાની બાપુ આપણે વાત સાંભળી ને તોય આપણા બાપુ ટમરા બોલવા માંડે. એ પ્રસૂતિની વેદના કેવી હોય તો આ માવડીયું બહેનોને ખબર હોય. એ વેદના ઉપડ્યા પછી બાપુ આ જનેતા એક પગલું ઉપાડવું હોય ને તો એને પહાડ જેવડું લાગે. અને વેદના ઉપડ્યા પછી જીજાબાઈ બાપુ ઘોડા ઉપર બેહીને 85 ગૌની મજલ કાપી છે, એ માં કેવી છે? અને પછી વેદનાનો પાર ન રહ્યો, જંગલમાં એક શિવાલય હતું ને શિવાલયમાં બાપુ ઢહડાતી ઢહડાતી માં ગઈ અને અહીંયા દીકરાનો જન્મ કરાવ્યો. બાપુ ઈ શિવાજી ને જીજાબાઈ ને એટલી તો ખુમારી હતી કે ભગવાન ભગવાન મને દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય, આવી ખુમારી માને હોવી જોઈએ. માયુએ બાપુ ફેશનમાં દી ઉઠાડ્યો છે, શું પરજા હારી થવાની હતી? અરે સંતો થાકી રહ્યા, મારા જેવાની વાત તો છે નહીં મગજમાં બે. વાણ ઓલા વાણંદ પાસે જઈને વાળ કપાવે, બોલો આમ તમે જુઓ તો વાળ વાય ખીલકોડીના પૂંછડા જેવા ઝંટી આમથી આમ નામ. અરે તારો વેતો કેવા તના છોકરા થાય, કાંઈ વાતમાં છે નહીં રામ. હાઠ આઠ વરની હોય ઉંબરા વચ્ચે રહી રહી સબે રમતી હોય, ઢબો ઢાલ ઢબો ઢાલ, તમે તારી અરે જીના ભરા મનાળા એના થઈ ગયા ઢબો ઢાલ. અરે હા બાબુ, પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા, બે માણા જો હરખા હોય ને તો જીવ બાપી સુખ દુઃખ તો એ તો બાપુ એક રથના પૈડાના બે હારા જેવી વાત છે. કાયમ કોઈને સુખે નથી ને કાયમ કોઈને દુઃખે નથી, પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન છે ને આનંદ કરવા જેવું મળ્યું છે. આપણા ગઢાએ આદિ ભાડ્યા હોત ને તો આપણા ગઢાના આશીર્વાદ જ બાપુ એટલા મળત કે આપણે જિંદગીમાં કોઈ દી કાંટો જ ન વાગે. સારું જોડું નથી જડ્યું આપણા ગઢાને, ફોની નોટ નથી ફાળી, એવી જિંદગીમાંથી તમારો ને મારો ઉછેર કરી અને બાપુ તમને ને મને મોટા કર્યા છે.
હવે એ મા બાપ ને જો આપણે રોટલો ન દઈએ કે તો શું જિંદગીમાં ગાડા હાલવાના. અમારે હમણાં જીવણભાઈ ને અમે બેઠા હતા, એ કે બધા દાણા જ નકરા જોરાય જોરે, કે મેં કીધું જોનારાનું જોરાનારાનું બે નું હાલે છે, આપણને શું વાંધો છે, શું નડતું છે, શું નડતું છે, મહિનો મહિનો બે. હું તો અહીંયા અમારે જોવે, હું તો એમ કહું કઈ નડે નહીં, પણ હવે નડશે. આ મહિને થાય બેઠા છો ને, ત્રણે રૂપિયા દાડિયું નથી જડતું, એક મહિને થાય બેઠા છો એટલે હવે નડવાની. અરે ધંધો નથી કરવો, નડે શું નડે, માતાજી નડે, માં કોઈ થી કોઈને નડે, માં કોઈ થી કોઈને મારે, ઈ સત્ય જ નથી ભલામણ. અને મફતમાં આખી દુનિયા દુખી છે. કોઈ કહે છે બાપુ આખી દુનિયામાં જાઓ બધા અમારે આ નથી, અમારે આ નથી, અમારે આ નથી. કોઈએ ન કીધું ભગવાનને મેળવવા માટે શું કરવું, ભજનને મેળવવા માટે શું કરવું, કોઈ કહેતું જ નથી. ઈશ્વર કહે છે દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, મારા નાથ તે અમને માણા બનાવ્યા, તું અમને જો ભેટો ન કરતો તો અમારો અવતાર અળે વયો જાય. એવી બાપુ જયારે અંતરની વેદના. અને સદગુરુ એવા બાપુ, સદગુરુ ની શાન મળ્યા સિવાય માણા કોઈ થઈએ ન કે રામ, એવા સદગુરુ હોય. અને સદગુરુ ની બાપુ, સદગુરુ માથે વિશ્વાસ હોય, ભરોસો. હાલા આ દેવાય પંડિત ને 750 કે હતા, 4 વધ્યા લ્યો પરીક્ષા કરી તે દી, અત્યારે એકય વધે, પણ કોઈને કઈ જોતું જ નથી. અમે તો આ તો હું કાયમ આવું છું, બાપુ ઘણી વાર સત્સંગ કરતા, બાપુ એમ કે પણ તમારે તમે કાંઈક તો બોલો. પૈસા જોતા છે, સંપત્તિ જોવે છે, ધન જોવે છે, દુઃખ જોવે છે, મરવાનું જોવે છે, બધું કે બાપુ. પણ આમ નામ કોઈ ગળી ગયા હોય એમ બેઠા હોય, કોઈ કઈ બોલે જ નહીં. પાછા આમ બધા માથા હલાવે, મજા આવી મજા આવી. આપણે કઈ યાદ કહી રહ્યું કે ના યાદ ન રહ્યું, હું અરે હું અરું ગયું. તો આનો અર્થ શું? મારો કહેવાનો અર્થ એ છે કે મહિને ને મહિને રોટલા તો તમને ઘરે મળતા હોય, ગોદડા ઘરે મળતા હોય, તો બાપુ મહિને ને મહિને અહીંયા આવીને જો કાંઈ ન મેળવી શકી તો શું લેવા ધક્કા કરવા જોઈએ. કાંઈક આપણે અહીંયા આવ્યા હોય તો બાપુ એનું કંઈક આપણા જીવનમાં કંઈક ઉતારવાની જરૂર છે. આમ નામ આટા માર્યે કાંઈ નહીં વળે, ના ફોરા ફેરા ફોગટમાં વ્યા જાય. એટલા માટે તમને ને મને સંતોએ ખૂબ શાન કરી છે. પણ આ છે ને સંતો જગતના કલ્યાણ હાટું જ મથે છે, પણ હવે જગત નથી સમજી શકતી તો શું કરવાનું. એટલે એક વાણીમાં કહે છે, નથી મફતમાં એજી મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંત પણા ભાઈ નથી મફતમાં મળતા.